ઇસ્રાયેલના મનખનો રણ વિસ્તારમાં ભટકવું. પરમેશ્વરે ના કરાર પ્રમાણે જે નિયમ એને કને પળાવવા હારું હશ્ય રાખતો હતો, વૈયો કેવા બાદ વૈયો સિને ડુંગર છોડીને જવા માંડ્યો. પરમેશ્વરે એને વાયદાનો દેશ જે કનાન કહેવાતો હતો એને મેં લઈ જવાનું સલું કર્યું. પરમેશ્વરે વાદળાનો થાંભલો બનીને અગેડ અગેડ ચાલતો ગયો અને મનખ એને વહેડ વહેડ ચાલતો ગયો. પરમેશ્વરે ઇબ્રાહીમ, ઈસાક અને યાકુબ હાથે વાયદો કર્યો હતો કે વૈયો એની પીઢીને મનખને વૈયુ વાયદાનો દેશ આલહે. પણ એના ટાઈમમાં હમણાં ઘણી બધી જાતિનો મનખ રહેતો હતો. એને કનાની કહેવામાં આવતો હતો. કનાની દેશમાં રહેવાવાળો પરમેશ્વરની આરાધના નહીં કરતો હતો અને એની આજ્ઞાને નહીં માનતો હતો. વૈયે જૂઠા દેવની ભક્તિ અને ભૂંડી બાબતે કરતો હતો. પરમેશ્વરે ઇઝરાયેલના મનખને કીધું, તમારે વાયદાના દેશમાંથી બધા કનાની મનખને બહાર કાઢીને રહેવું પડે, એના કને સલાહ નહીં લો અને એના હાથે લગ્ન હુદો નહીં કરો. તમારે એની બધી મૂર્તિજીને નાશ કરવી પડે. અગર તમે મારી આજ્ઞાને માનો તે તમે એનાની મૂર્તિજીને બજો. અગર ઇસ્રાયેલનો મનખ કનાન દેશની હદે પહોંચ્યો ત્યારે મૂસે 12 માણસને પસંદ કર્યા. વે ઇઝરાયેલના દરેક સોરના પરિવારમાં એક માણસ હતો અને એને માણસને કનાન દેશનો ભેદ લેવા હારું મોકલ્યા કે વે એ મનખ તાકાતવર હે કે કમજોર. વે 12 માણસ 40 દાડા તક કનાન દેશમાં ફર્યા અને એને બાદ વૈયા પાછા આવ્યા. એના વે આવીને મનખને એમ કીધું, એના દેશની જમીન ખેતીવાળી હે અને એનામાં ઘણો પાક પાકી શકે હે. પણ એનામાં 10 માણસોએ કીધું, શેર ઘણું મજબૂત હે અને તાના મનખ ઓછા ઓછા અને ઘણો તાકતવર હે. અગર આપો એના હાથે લડાઈ કરો તો એ પાકો આપણને હરાવીને માર નાખે. તરત બીજો 2 માણસોએ કાલેબ અને યહોશુએ કીધું, એ વાત હાસી હે કે કનાન દેશના મનખ ઓછા ઓછા અને તાકતવર હે, પણ પાકો આપો એનાને હરાવી શકું કેમ કે પરમેશ્વર આપણી હરું લડે. પણ મનખવે કાલેબ અને યહોશુનું ને સાંભળ્યું. વે મૂસા અને હારુની પેરી કરવા માંડ્યા અને એમ કહેવા માંડ્યા, અમારે મિશ્ર દેશમાં રહેવું અસલ હતું. અગર આપો કનાન દેશમાં જહો તે આપો તે લડાઈમાં મરી જહો અને કનાન દેશના મનખા આપણા સૌરભૈરોને ગુલામ બનાવી લેહે. વે ફેર પાછા મિશ્ર દેશમાં જવા હારું બીજી અગુવાને તૈયાર કરવા માંગતા હતા. ત્યારે પરમેશ્વર એના મનખથી ઘણો અકળાઈ ગયો અને મુલાકાતના મંડપમાં આવ્યો અને એને કીધું, તમે મારી વિરુદ્ધ બબાલ કરી હે, એટલે હરું તમે ઉજ્જવળ જગ્યામાં ભટકતો ફરહો. કાલેબ અને યહોશુને છોડીને દરેક મનખ જે 20 વર કે એનાથી મોટો વહે વહે મરી જાય અને ફેર કેરે વાયદાના દેશમાં જઈ ન શકે. જરા મનખવે પરમેશ્વરને એમ કહેતા સાંભળ્યું ત્યારે વહે ઘણો દુઃખી થયો કેમ કે એને પાપ કર્યો હતો. એને પોતાના અત્યારે લીધો અને કનાન દેશના મનખ પર હુમલો કરી દીધો. મૂસે એને જવા હારું ના કીધું કેમ કે પરમેશ્વર એને હાથે નહીં હતો. પણ એને મૂસાની વાત નહીં માની. એની લડાઈમાં પરમેશ્વરે એને હાથે નહીં જો એટલે હારું ઇઝરાયેલના મનખ હરી ગયો અને એને પણ ઘણા મનખ મરી ગયો. ત્યારે ઇઝરાયેલના મનખ કનાન દેશમાં પાછા ફરી ગયો અને 40 વર્ષ તક ઉજોડ જગ્યામાં ભટકતો રહ્યો. એનો 40 વર્ષમાં જેનામાં ઇઝરાયેલના મનખ ઉજોડ જગ્યામાં ભટકતો રહ્યો એના ટાઈમમાં પરમેશ્વરે એનાનું ખાવાનું પૂરું પાડ્યું. એને એને આકાશની રોટી જે મન્ના કહેવાય હે વૈયાલી એનાને માં ખાવા હારું પરમેશ્વરે લાવડજીના ટોળા ઉડાડીને એના તંબુકને લાવ્યો. આ 40 વર્ષ તક પરમેશ્વરે એનાનો કાહડ અને એનાનો શિશ્ર ફાટો હૃદયને દીધો. આ તક કે પરમેશ્વરે એને પિયારું ચમત્કારિક રીતે ભડભેટે મહુ પાણી કાઢ્યું. આ બધું થવા છતાં ઇસ્રાયેલના મનખવે પરમેશ્વર અને મૂસાને વિરુદ્ધ કસકસાટો કર્યો. તે હતો પરમેશ્વર વિશ્વાસુ હતો અને કરાર કર્યો હતો કે વૈયો ઇબ્રાહીમ, ઈસાક અને યાકુબની હાથે કરેલા પોતાના વાયદામાં કાયમ રહ્યો. બીજી વાર જ્યારે મનખવે પિયા હારું પાણી નહીં હતો ત્યારે પરમેશ્વરે મૂસાને કીધું, ડુંગરની કે અને પાણી બહારત નીકળે. પણ મૂસે બધા મનખ હામે પરમેશ્વરની આજ્ઞાને પાળી અને ડુંગરને કહેવાને બદલે એને 2 વાર લાકડી વધી. પાણી તે નીકળ્યું પણ મૂસાથી પરમેશ્વર ગુસ્સે થયો અને એને એમ કીધું હતું કે વાયદાના દેશમાં જઈ ન શકે. 40 વર્ષ તક ઇઝરાયેલના મનખ ઉજોડ જગ્યામાં ભટકતે રહ્યા. એને બાદ વૈયે બધા જેને પરમેશ્વરને વિરુદ્ધ બબાલ કરી હતી મરી જ. એને બાદ પરમેશ્વરે મનખને વાયદાના દેશને હિમોડ લીધો. મૂસો આવું ઘણો ગયડો થઈ ગયો હતો એટલે હારું પરમેશ્વર ઇસ્રાયેલના મનખની અગવાઈ અને એનાની મદદ કરવા હારું યહોશુને પસંદ કર્યો. પરમેશ્વરે મૂસા હાથે વાયદો કર્યો હતો કે એક દાડો વૈયો મૂસા જેવો ભવિષ્યતા મોકલશે. ત્યારે પરમેશ્વરે મૂસાને કીધું, તું ડુંગરની ટેકરી પર ચડી જા જેને થી તું વાયદાના દેશને બાળી શકે. મૂસે વાયદાના દેશને બાળ્યું પણ એને પરમેશ્વર એના દેશમાં જવાની પરવાનગી નહીં આપી. એને બાદ મૂસો મરી ગયો અને ઇસ્રાયેલના મનખવે એને હારું તરી દાડો તક શોક કર્યો.
યહોશુ એનો નવો અગુઓ બન્યો અને વેયો તાજો અગુઓ હતો કેમ કે એને પરમેશ્વરની આજ્ઞા પાળી.